नमस्ते विद्यार्थी मित्रों, सुप्रभात, गुड मॉर्निंग। छेल्ला घणा समय पछी आपणे फरी पाछा मळी रह्या छे, त्यारे सर्वप्रथम आप सर्वने मारा तरफथी सुप्रभात, गुड मॉर्निंग। विद्यार्थी मित्रों, धोरण 10 गुजराती ना विषय तरीके आपणे वात करीए तो आवनारा समयमां धोरण 10 बोर्डनी परीक्षा लेवानी पूरेपूरी शक्यता छे, एटले एना अनुसंधाने राज्य सरकारना आदेश प्रमाणे प्रथम सत्रांत परीक्षानुं आपणे आयोजन करी रह्या छीए। त्यारे आजे आपणे प्रथम सत्रांत परीक्षा तेनो अभ्यासक्रम, पेपर स्टाइल अने परिघ माळखानी आजे आपणे व्यवस्थित चर्चा करीशुं। मित्रों, धोरण 10 गुजरातीना आपणे आ प्रथम सत्रांत परीक्षाना पेपर विशे वात करीए तो मित्रों, कुल 80 मार्क्सनो आकलन बोर्डना आदेश प्रमाणे प्रथम सत्रांत परीक्षामां कुल 80 मार्क्सनो આપણું પેપર હશે। અભ્યાસક્રમ વિશે ચર્ચા કરીએ તો પ્રથમ સત્રમાં પરીક્ષામાં આપણે કેટલા અભ્યાસક્રમને આવરી લેવાનું, આપણે સ્થાન અભ્યાસક્રમ કેટલો હશે એની ચર્ચા કરીએ તો અભ્યાસક્રમ કાર્ય અને પાઠ ક્રમ પ્રમાણે 1-14 સુધીનો અભ્યાસક્રમ હશે। કુલ 24 કવિતાના પાઠ છે, એમાંથી પ્રથમ સત્રાંત પરીક્ષામાં આપણે 1-14 સુધીના અભ્યાસક્રમને આપણે આ પ્રથમ સત્રાંત પરીક્ષામાં સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો છે। હવે આપણે જોઈએ કુલ 80 માર્ક્સના પેપરમાં વિભાગ પ્રમાણે કેટલા ગુણને કયા વિભાગમાં કેટલું સ્થાન આપવામાં આવ્યું છે તો એના વિશે ચર્ચા કરીએ તો વિભાગ 1 ગદ્ય વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ। ગદ્ય વિભાગ એટલે પાઠનો વિભાગ, 1-14 ની અંદર જેટલા પાઠ આવે છે એ પાઠને ગદ્ય વિભાગ તરીકે આપણે સમાવવાનો પ્રયત્ન કર્યો છે। તો વિભાગ એ ગદ્ય વિભાગ જેને 20 માર્ક આપણે ફાળવ્યા છે, એમાં માત્ર ને માત્ર પાઠના પ્રશ્નો હશે, જોડકા હોય, વૈકલ્પિક પ્રશ્નો હોય, 1-2 વાક્યના પ્રશ્નો હોય, 3-4 વાક્યના પ્રશ્નો હોય કે મુદ્દાસર પ્રશ્નો હોય, આ દરેકને આપણે ગદ્ય વિભાગમાં પાઠના પ્રશ્નને સમાવવાનો પ્રયત્ન કર્યો છે, જેના 20 માર્ક છે। ત્યારબાદ વિભાગ બી જેને પદ્ય વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ, એટલે કે પદ્ય વિભાગ એટલે કે કાવ્યના પ્રશ્નો, 1-14 ક્રમમાં જેટલી કવિતાઓ જેટલા કાવ્ય આવેલા છે એ કાવ્યના પ્રશ્નોને પદ્ય વિભાગ તરીકે ઓળખવામાં આવે છે, જેનો પણ કુલ ભાગ 20 માર્ક તરીકે આપણે રાખ્યો છે। એમાં પણ 1-2 વાક્યના પ્રશ્નો, 2-4 વાક્યના કે 3-4 વાક્યના પ્રશ્નો, મુદ્દાસર પ્રશ્ન અને ઓબ્જેક્ટિવ વૈકલ્પિક પ્રશ્ન જેવા પ્રશ્નોને પણ આપણે સ્થાન આપવાનો પ્રયત્ન કર્યો છે।
જેનો કુલ ભાગ 20 ભાગ આપણે કરાયો છે ત્યાર બાદ વિભાગ સી જેને વ્યાકરણ વિભાગ તરીકે આપણે ઓળખીએ છીએ ધોરણ 10 ના અભ્યાસક્રમ પ્રમાણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ જે આપણે ધોરણ 10 માં વ્યાકરણનો અભ્યાસક્રમ જેને સંપાદિત કરેલ છે એના આધારે અભ્યાસક્રમ પ્રમાણે આમાં 20 માર્કના પ્રશ્નો વ્યાકરણ વિભાગમાં આપણે સમાવવાનો પ્રયત્ન કર્યો છે ત્યારબાદ વિભાગ ડી અર્થગ્રહણ તથા લેખન વિભાગ અર્થગ્રહણ એટલે વિદ્યાર્થીની મૌલિકતા કેટલી છે એનું વાંચન કેટલું છે એને ધ્યાનમાં રાખી અને માધ્યમિક શિક્ષણ બોર્ડ અર્થગ્રહણ અને લેખન વિભાગ આ વિભાગને પણ 20 માર્ક ફાળવવામાં આવ્યા છે આ અર્થગ્રહણ વિભાગમાં વિચાર વિસ્તાર યાને કે અર્થ વિસ્તાર હોઈ શકે પત્ર લેખન અરજી લેખન અહેવાલ લેખન અને કવિતા હોય તો કવિતાના નીચે પ્રશ્ન આપેલો હોય તે પ્રશ્નના જવાબ કાવ્યમાંથી મળતા હોય અને છેલ્લે કાવ્યને યોગ્ય શીર્ષક આપવાનું અથવા તો કોઈ પેરેગ્રાફ હોય અને પેરેગ્રાફના નીચે પ્રશ્ન હોય તો એ પ્રશ્નનો જવાબ પેરેગ્રાફમાંથી મળતા હોય અને છેલ્લે પેરેગ્રાફને યોગ્ય શીર્ષક આપવાનું અને નિબંધ નિબંધમાં બે કે ત્રણ નિબંધ તમને પૂછવામાં આવેલા હોય એમાંથી એક નિબંધ તમારે લખવાનો હોય છે પણ નિબંધમાં નીચે મુદ્દાઓ આપેલા હોય છે એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને મુદ્દાને વળગી રહી અને વિષયાંતર ન થાય પર વિષયમાં આપણે જતા ન રહીએ એટલા માટે જે નિબંધનું નામ હોય એની નીચે એના મુદ્દા આપેલા હોય એ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે નિબંધ લેખન કરવાનું હોય છે આ વિભાગને પણ 20 માર્ક આપવામાં આવ્યા છે એમ કુલ મિત્રો 80 માર્કનું પેપર હશે આ 80 માર્કને ધ્યાનમાં રાખી અને આપણે પ્રથમ સત્ર પરીક્ષાના પેપર લખવાનું છે પેપર સ્વચ્છ સારી રીતે અક્ષરો સારા થાય જોડણીની બને ત્યાં સુધી ભૂલ ન થાય અને વ્યવસ્થિત સુચારુ વાંચી શકાય પરીક્ષક તમારું પેપર વાંચી શકે એવી રીતે આ પ્રથમ સત્ર પરીક્ષા છે વિદ્યાર્થી મિત્રો એનું પેપર આપણે લખવાનું છે હવે પછીના વિડીયોમાં કેવા કેવા પ્રકારના પ્રથમ એ વિભાગમાં પ્રશ્નો કઈ રીતે પૂછેલા છે બી વિભાગ કવિતાનો પ્રશ્નો કઈ રીતે છે વ્યાકરણ કેટલા માર્ક્સનો છે કેવી રીતે અને કયા કયા વિભાગમાં સમાવેશ થયો છે અર્થગ્રહણ આ બધા જ વિષયની વ્યવસ્થિત ચર્ચા આવનારા વિડીયોમાં આપણે આ પ્રશ્નપત્રના પરિયો માળખાને ધ્યાનમાં રાખી અને ચર્ચા કરીશું અસ્તુ જય